સ્ટુડન્ટ્સ કેમ છો બધા લોકો મોજમાં હવે આપણે લોકો એક ગઈ કાલે સ્ટાન્ડર્ડ 11 સ્ટેટિસ્ટિક્સ સ્ટાર્ટ કરેલું રાઈટ આંકડા શાસ્ત્ર ઘણા લોકોને ઇંગ્લિશ ઉર્દુ ભાષા લાગતી હોય તો આંકડા શાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ સ્ટાર્ટ કરેલું સ્ટાન્ડર્ડ 11 કોમર્સ તમને ગઈ કાલે મસ્ત બસમાં બેસાડ્યા હતા તો હવે બસમાં બેસાડીને સફર પણ કરવી પડશે આપણે લોકોએ બરાબર ને તો તમારે ટોટલ સ્ટેટની અંદર 9 ચેપ્ટર છે બરાબર એમાંથી આપણે ચેપ્ટર નંબર G3 યસ 4G નહીં પણ G3 ચેપ્ટર નંબર G3 લખીશ ને 3 બોલે તો G3 ઓકે મધ્યવર્તી સ્થિતિના માપ મધ્યવર્તી સ્થિતિના માપ ઓકે જબરજસ્ત ચેપ્ટર છે મજા જઈને રાખે અને આશા રાખું છું કે બધા લોકોએ કેલ્ક્યુલેટર પરચેસ કરી લીધા હશે બરાબર બધા લોકો પાસે કેલ્ક્યુલેટર હોવા જોઈએ હવે ભાઈ સ્ટાન્ડર્ડ 12th માં એવું ન કેવું પડે કેમ કે ઓલરેડી એ લોકો 11th માં લીધા હોય 11th સ્ટાન્ડર્ડમાં એવું એટલે કેવું પડે કે ધોરણ 10 સુધી કેલ્ક્યુલેટરના ઉપયોગની મનાઈ હતી હવે 11th ધોરણમાં અને 12th ધોરણમાં તમે એક્ઝામમાં પણ કેલ્ક્યુલેટર લઈ જઈ શકશો અત્યાર સુધી જે મગજમારી થતી ને ઓલી ભાંગા કર પાછળનું પેજ પાછળનું પૂઠું છેલ્લું પેજ આખું ગંધારું ભાઈ હોય બધા રફ કામ કરી કરી હવે કાંઈ જ મગજમારી નહીં બધું કેલ્ક્યુલેટરમાં કરવાનું ઓકે તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો ચેપ્ટરનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ તો સૌથી પહેલા તો મધ્યવર્તી એટલે શું મધ્યવર્તી સ્થિતિ એટલે શું તો કે વચ્ચેની સ્થિતિ જેમાં આપણે ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે સુડી વચ્ચે સોપારી આજે સોપારીની જે સ્થિતિ છે ને સુડી વચ્ચેની એને કહેવાય મધ્યવર્તી એટલે ન આ બાજુ જઈ શકીએ ન આ બાજુ જઈ શકીએ વૈશે પીલાઈ ગયા ભાઈ બોલે તો દાબેલી દાબેલી જો કેવી હોય એક અટકો ઉપર એક અટકો નીચે વૈચેનો મસાલો હવે ઈ સ્થિતિનું માપ એટલે હોપારી કેટલી પીલાણી દાબેલી મસાલો કેટલો ભૈરો અડધો પૂરેપૂરો પા 100 ગ્રામ 200 ગ્રામ ઈ માપ એટલે મધ્યવર્તી સ્થિતિનું માપ ઓકે મધ્યવર્તી સ્થિતિ એટલે વચ્ચેની સ્થિતિ એનું હું કરવાનું તો કે માપ કાઢવાનું મેઝરમેન્ટ જેમ કે માની લો કે આ એક સરસ મજાનું બોક્સ બનાવું બરાબર હવે વચ્ચે જે લીટો કાઢ્યો ને એ મધ્યવર્તી સ્થિતિ કહેવાય હવે આ લીટો બોક્સના ક્યાં ભાગ ઉપર આવેલો છે એટલે આ બાજુ કેટલા ટકા અને આ બાજુ કેટલા ટકા બરાબર એટલે કે આ લીટાનું જે માપ છે એ કહેવાય મધ્યવર્તી સ્થિતિનું માપ ઓકે સિમ્પલ એ તમને હજી સારી રીતે કહો તો તમે લોકો બધા ટેરિંગ ડેરિંગ ખાતા જ હશો બરાબર હા સાહેબ કોક આપે તો મૂકીએ જ નહીં બાંધીએ બર્થડે ઉપર તો ચોકલેટ માટે તો એ ચોકલેટ તમને આપે ઘણી વાર એવું હોય કે એક ચોકલેટ હોય બે જણા હોય કાગળિયા હોય તો બટકો ભરી આપે બરાબર ને એમાંથી અડધો બટકો આપણો અને અડધો બટકો બાજી વાળાનો ઘણી વાર બને એવું એ અડધો નહીં પણ પોણો આપણો રે પા ઓલાનો રે એ જે પોણો ને પા કર્યું ને બરાબર ઈ એનું માપ થયું કહેવાય ઓકે જોઈએ સૌથી પહેલી વ્યાખ્યા આવે છે મધ્યવર્તી સ્થિતિ એટલે શું તો હેડિંગ આપજો મધ્યવર્તી સ્થિતિ બધાએ વ્યાખ્યા ફેસબુકમાં ઉતારવાની છે વર્ગીકૃત માહિતીમાં ચલની કિંમતો કોઈ વિશિષ્ટ કેન્દ્રીય કિંમતની આસપાસ વર્ગીકૃત માહિતીમાં ચલની કિંમતો માહિતીમાં ચલની કિંમતો કોઈ વિશિષ્ટ કેન્દ્રીય કિંમતની આસપાસ કોઈ વિશિષ્ટ કેન્દ્રીય કિંમતની આસપાસ
आसपास आसपास हो, पास पास नहीं लिखावानी भाई, संकलित थाई, संकलित थाई। माहिती ना आ लक्षण ने, माहिती ना आ लक्षण ने मध्यवर्ती स्थिति कहवाई। જો આખી વાત શું છે, વર્ગીકૃત માહિતી એટલે કે માહિતી ગોઠવેલી હોય મસ્ત જબરજસ્ત જોરદાર, વર્ગીકૃત એટલે ગોઠવાયેલી હોય। માહિતીમાં ચલની કિંમત કોઈ એક વિશિષ્ટ કેન્દ્રીય કિંમતની આસપાસ સંકલિત થાય। લગ્ન હોય ને, લગ્ન તો એક લગ્નની અંદર તમે જમવા જાઓ ત્યારે લગ્ન કોના છે, મને જો પાડોશી કીધું એમાં જમી આવજો, લગ્ન કોના છે જાણવું હોય ખબર કેમ પડે? કે વરરાજાની આજુબાજુ ટોળું હોય, તો જેની આજુબાજુ ટોળું હોય ને એ વરરાજો, કન્યાની આજુબાજુ ટોળું હોય તો જ્યાં લેડીઝ લોકો ટોળું ને સમજી લો કે કન્યા છે। તો કોઈ વિશિષ્ટ કેન્દ્રીય કિંમત, કેન્દ્રીય એટલે અહીંયા વર ને વરરાજો, એની આજુબાજુમાં ટોળા, કેન્દ્રીય કિંમતની આસપાસ સંકલિત એટલે ભેગી થાય। તો માહિતીના આ લક્ષણને શું કહેવાય? મધ્યવર્તી સ્થિતિ। જેમ કે વર્તુળ છે, મારું વર્તુળ આવું થાય, કેમ કે આપણે પહેલેથી સુથારી કામ ઓછું થાય એટલે માપ સાઈઝ ન હોય, વર્તુળમાં કેન્દ્ર અહીંયા હોય, બરાબર કે નહીં? કેન્દ્રીય કિંમતની આસપાસ સંકલિત એટલે કે અહીંયા આજુબાજુમાં, આ જે ભેગું થયું ને એ સ્થિતિ શું કહેવાય? મધ્યવર્તી સ્થિતિ। હજી એક વસ્તુ કહું તમને, માની લ્યો કે વિદ્યાર્થીઓના માર્ક્સ જોજો, દસ માંથી અમુકને બે, અમુકને ચાર, અમુકને છ, અમુકને 6.5, અમુકને 6.25, અમુકને 5.99, અમુકને 6.20, અમુકને 7। હવે આમાંથી કેન્દ્રીય કિંમત કઈ છે જેમાં વચ્ચેની કિંમત લઈ શકે નોર્મલી? તો કે 6। શું કામ? છ ની આજુબાજુમાં જો બધું ભેગું છે, 6, 6.5 એટલે કે હારી, છ હારી કેટલી? તો કે 6, 6.25, બધું છ ની નજીક નજીક છે। તો આવા માપને, આ સ્થિતિને શું કહેવાય? મધ્યવર્તી સ્થિતિ કહેવાય। ઓકે, ત્યારબાદની વ્યાખ્યા, તો કે આપણું આખું ચેપ્ટર ભેગું કરીએ, પેલા આટલો વટકો લીધો, મધ્યવર્તી સ્થિતિ લીધી, હવે એનું માપ એટલે ભેગું જોઈન્ટ થાય, ડબલ સાઇન બની મૂકી દેવાનું। મધ્યવર્તી સ્થિતિ નું માપ કોને કહેવાય? તો કે જે કેન્દ્રીય કિંમતની આસપાસ ચલની કિંમતો સંકલિત થાય છે, જે કેન્દ્રીય કિંમતની કિંમતની આસપાસ, કેન્દ્રીય કિંમતની આસપાસ ચલની કિંમતો સંકલિત થાય છે, ચલની કિંમતો સંકલિત થાય છે, તે કિંમતને, તે કિંમતને મધ્યવર્તી સ્થિતિનું માપ કહે છે। મસ્ત વસ્તુ, અરે લગ્નમાં જાય વરરાજાની આજુબાજુ બધા ભેગા થયા હોય, અરે એ સ્થિતિને મધ્યવર્તી સ્થિતિ કહેવાય, પણ વરરાજો એટલે કે મધ્યવર્તી સ્થિતિનું માપ જોઈ જ ગયું। કેન્દ્રીય કિંમતની આસપાસ જે ચલની કિંમતો સંકલિત થાય તે કિંમતને શું કહેવાય? જે કેન્દ્રીય કિંમત, કેન્દ્રીય કિંમત એટલે વરરાજો, એની આજુબાજુ બધા ભેગા થયા એ સ્થિતિ, તો કે મધ્યવર્તી સ્થિતિ। વરરાજો એટલે કોણ? તો કે સ્થિતિનું માપ। ક્લિયર? જેમ કે નોર્મલી
આપણે ઘરે જમવા બેઠા હોય કઈ ઢોળાય એટલે કહેવાય એઠ એટલે ઢોરાણું હોય, જમવાનું ઊભા થાય તો લેવાનું હોય, માની લે કે ન લઈએ ને તો એ આજુબાજુ ફરતે શું થાય, કીડિયું. હા કે ના? આ જે કીડિયું ભેગી થાય છે કોઈ એક વસ્તુની ઉપર, માની લો કે ખાંડ ઢોરાની હોય કે ચટણી ઢોરાની હોય કે છાશ ઢોરાની હોય, આ જે સ્થિતિ ઊભી થઈ, સ્થિતિ એટલે મધ્યવર્તી સ્થિતિ. હવે જે ઢોરાનું છે ને એ કોણ? સ્થિતિનું માપ થાય. ક્લિયર થાય છે એટલું? ઓકે, ત્યારબાદ મધ્યવર્તી સ્થિતિના માપ થઈ, મધ્યવર્તી સ્થિતિના માપ લખીએ. ખૂબ જ અગત્યનો પોઈન્ટ જે તમારે ભણવાના છે. મધ્યવર્તી સ્થિતિ ના માપ, આ માપની વ્યાખ્યા હતી ને, માપ કયા કયા છે એ આવે છે. પહેલું મધ્યક, આવતું બધા લોકો ધર્મમાં ધોરણ દસમામાં ભણેલા છો જ. બીજું આવે છે ગુણોત્તર મધ્યક. મધ્યક તો બરાબર, પણ ગુણોત્તર મધ્યક પણ આવે છે. ભાઈ મેં કાલે વાત કરેલી હતી કે તમારે ડીપમાં જોવાનું છે બધું. મધ્યક ભણી ગયા, ગુણોત્તર મધ્યક, મધ્યક થી આગળનું સ્ટેપ. ત્યારબાદ છે ત્રીજું મધ્યસ્થ, આ પણ બધા લોકો ભણી ગયા છો. મધ્યસ્થની અંદર હવે એક બીજી ઘણી બધી વસ્તુઓ આવે છે. મધ્યસ્થ એની અંદર જ ડીપમાં ચતુર્થકો, દશાંશકો, શતાંશકો. ઘણા લોકોને એમ થાય ચેપ્ટર તો હા મેં નકળું હશે, દસમાં આવતો મધ્યક મધ્યસ્થ બરું ચેપ્ટર પૂરું, લાઈન લઈ ગઈ આખી મધ્યસ્થની પાછળ લાઈન લઈ ગઈ. મધ્યસ્થ એવું કહી શકે આમ જ્યાં સે ખડે હોતે લાઈન વહી સે શરૂ હોતી હે લાઈન જ ના ગઈ. અને લાસ્ટ ચોથું આવે છે તમારી પાસે બહુ લક. સો બહુ લક. ઓકે, હવે ભાઈ મધ્યવર્તી સ્થિતિ એટલે શું ખબર પડી ગઈ, સ્થિતિનું માપ એટલે ખબર પડી ગઈ, કયા કયા માપ ગોતવાના છે, બધા સ્થિતિના માપ છે, મધ્યક છે, ગુણોત્તર મધ્યક છે, મધ્ય ચતુર્થક, દશાંશક, શતાંશક અને બહુલક. આ જે ચેપ્ટર છે સ્થિતિના માપ એ ચાર છે, બરાબર. હવે આપણે લોકો સ્ટાર્ટ કરવાનું છે ક્યાંથી, તો કે મધ્યક થી જ. મધ્યક એટલે શું? સૌથી પહેલા બધાને ખબર જ હોય, કોઈને એમાં પ્રોબ્લેમ હોતો નથી, તો સ્ટાર્ટ કરીએ આપણે લોકો મધ્યક. મધ્યક એટલે એક પ્રકારની શું થાય બાળકો, સરેરાશ થાય. મધ્યક એટલે શું થાય, એક પ્રકારની સરેરાશ, કે જેટલી વસ્તુઓ આપેલી હોય બધાનો સરવાળો, ભાંગ્યા જેટલી વસ્તુનો સરવાળો કરેલો હોય તે. ઓકે, જેને કહેવાય મધ્યક. ઓકે, જોઈએ આપણે લોકો વ્યાખ્યા. મધ્યકની કિંમત, સોરી આપેલી માહિતીના અવલોકનનો સરવાળો કરી, મેં હમણાં જે કીધું એ જ, આપેલી માહિતીના અવલોકનોનો નો સરવાળો કરી, જેટલી અવલોકનો જેટલી કિંમતો આપેલી બધી કિંમતોનો સરવાળો કરી અવલોકનોની કુલ કિંમત વડે ભાગવાથી, કુલ કિંમત વડે ભાગવાથી જે કિંમત મળે, જે કિંમત મળે તેને શું કહેવાશે, મધ્યક.
તેને મધ્યક કહેવામાં આવે છે જેને સંકેતમાં શું કહેવાય તો કે એક્સ બાર આ એક્સ ને બાર એટલે માથે લીટો કે બાજુમાં કોઈ બાર ન કરતા એક્સ બાર કહેવામાં આવે છે ઓકે ચલો આ થઈ વ્યાખ્યાઓ તમે જેટલી માહિતી આપેલી હોય બધી માહિતીનો શું કરવાનો સરવાળો એને ભાંગ્યા જેટલી માહિતી ત્યાં અવલોકન હોય તેની સંખ્યા ઓકે અને એને સંકેતમાં શું કહેવાય એક્સ બાય ઓકે સ્ક્રીનશોટ પાડો એક પાડી દેજો ફોટો પાડી લો ત્યાં આપણે લોકો આગળ વધીએ ચેપ્ટરમાં ઓકે ચલો હવે આમાં આગળ વધીએ આપણે લોકો મધ્યકમાં મધ્યકની વ્યાખ્યા આપણે લોકોએ જોઈ કે ભાઈ આપેલી માહિતીના અવલોકનનો શું કરવાનો સરવાળો પાંડ્યા કુલ માહિતીની સંખ્યા વડે ભાગવાથી જે માપ મળે એને શું કહેવાય મધ્યક જેને સંકેતમાં શું વડે દર્શાવવામાં આવે છે તો કે એક્સ બાર હવે આપણે સરસ મજાના એના સૂત્રો જોવાના છે હું તમને જેમ લખાવું એમ તમારે લખવાના છે ઓકે હેડિંગ આપી દઉં મધ્યક કૌંસમાં એક્સ બાર બરાબર એક્સ બાર બરાબર સૂત્ર બને છે સૌથી પહેલા તમારે હેડિંગ આપવાનું રહેશે વચ્ચેથી કરીએ મધ્યક એક્સ બાર ઓકે હવે જિંદગીમાં છે ને બે પ્રકારની માહિતી હોય એક માહિતી હોય વર્ગીકૃત અને એક માહિતી હોય છે અવર્ગીકૃત ઓકે કે કઈ રીતના કહું છું તમને એક માહિતી છે અવર્ગીકૃત માહિતી એ કેવી હોય એ પણ કહું છું હમણાં અને બીજી માહિતી છે વર્ગીકૃત માહિતી બરાબર હવે તમે રકમો દસમા ધોરણમાં જોયેલી જ હશે એટલે ખ્યાલ જ હશે તમને આ રીતની માહિતી હોય બે ચાર નવ અગિયાર પંદર અઢાર આનો મધ્ય ગોતો ચાલો આવું તમને કે છે તો આ ફક્ત ને ફક્ત શું આપ્યા છે અવલોકનો તમને એમ જ કીધું ને કે આપેલા અવલોકનો શું કરો સરવાળો એને ભાંગ્યા એની સંખ્યા એટલે કે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે બે વત્તા ચાર વત્તા નવ વત્તા અગિયાર વત્તા પંદર વત્તા અઢાર ભાંગ્યા છ જે કિંમત મળે તમારો મધ્ય પણ આ ફક્ત અવલોકનો આપેલા છે ને તો એ માહિતીને કહેવાય અવર્ગીકૃત એટલે જો હું લખું છું ફક્ત અવલોકનો યાદ રાખજો ખાસ આ ખાસ સ્ટેટમાં આવી વસ્તુ આવશે આ વસ્તુ ફક્ત અવલોકનો આપેલા છે તો અવર્ગીકૃત માહિતી એના બદલે હવે આવું કઈ કઈ પૂર્યું હશે વર્ગ ઝીરો થી પાંચ પાંચ થી દસ દસ થી પંદર યાદ કરો ધોરણ દસ આવી માહિતીઓ આવતી જ વર્ગની બાજુમાં આવતા એની આવૃત્તિ જેને તમે એફ આઈ કહેતા એક બે પાંચ ગમે તે જયારે વર્ગ અને આવૃત્તિ આપેલી હોય ત્યારે તે માહિતીને કહેવાય વર્ગીકૃત માહિતી એટલે જો હું અહીંયા લખું છું વર્ગ અને આવૃત્તિ રેડી ભાઈ અવર્ગીકૃત માહિતી એટલે ફક્ત અવલોકનો ફક્ત અવલોકન અને વર્ગ અને આવૃત્તિ જો આપેલી છે વર્ગ અને આવૃત્તિ આપેલી હોય એનો મતલબ માહિતી છે વર્ગીકૃત કેમ કે માણસની જેમ ગોઠવેલી છે આ એમને ગમે એમ આપી દીધેલી છે જો ફક્ત અવલોકન તો માહિતી અવર્ગીકૃત અને વર્ગ ને આવૃત્તિ તો માહિતી વર્ગીકૃત ખાસ યાદ રાખજો બધા ઓકે ત્યારબાદ સૂત્રો લખ્યા બંને માહિતીના અલગ અલગ સૂત્રો છે ઓકે તો અવર્ગીકૃત માહિતી માટે
एक्स बार बराबर सिग्मा एक्स छेद मा एन। हवे आ ई एक्स नथी, आ शू छे सिग्मा, शू बोलाई जाने सिग्मा। सिग्मा एटले थाय सरवाळो, सिग्मा एटले शू थाय सरवाळो, ज्यां सिग्मा एक्स बराबर अवलोकनो नो सरवाळो, सरवाळो अने एन बराबर अवलोकनो नी संख्या। रेडी, बधा अवलोकनो आपेला होय अहींया जे आपा थाय हमणा एनो सरवाळो एटले सिग्मा एक्स, अने केटला अवलोकन हता तो के 6 अवलोकनो नी संख्या एटले एन। त्यारबाद હવે વર્ગીકૃત માહિતી આવે છે। વર્ગીકૃત માહિતીમાં પણ બે પ્રકાર પડે છે, એક તમને સમજાયો, એક હવે હું સમજાવીશ। વર્ગ અને આવૃત્તિ હોય જો ઘણી વાર આવું પણ આપતા, તમને એક્સ આપતા 2, 4, 8, 11 અને હારે હારે એફ આઈ એટલે કે આવૃત્તિ પણ આપતા 1, 3, 2, 4 હાયના ધોરણ 10 માં ભણી ગયા છો તમે। આવું તો એક્સ એટલે અવલોકન અને એફ એટલે આવૃત્તિ, એટલે કે શું આપેલા હોય? અવલોકન સાથે આવૃત્તિ। યસ ભાઈ, અવલોકન સાથે આવૃત્તિ એટલે અવલોકન સાથે આવૃત્તિ હોય ને તે માહિતીને તમે કહી શકશો અસતત માહિતી, અને વર્ગ સાથે આવૃત્તિ હોય તો એને કહેવાય સતત આવૃત્તિ। ઇટ મીન્સ આવૃત્તિ આવે એ માહિતી કેવી? વર્ગીકૃત માહિતી। ફક્ત અવલોકન હોય એ માહિતી કેવી? વર્ગીકૃત નહીં પણ અવર્ગીકૃત। કેવી? અવર્ગીકૃત। સ્લો એટલે બોલ્યો, ઘણા લોકોને પછી આમ ધ્યાન પડે સાહેબ કઈ ધીમું બોલ્યા, શું બોલ્યા છે? ઓકે, કેમ કે વિડીયો જોતા જતા ઘણાના માઇન્ડ ક્યાં ના ક્યાં રખડતા હોય, દરિયે ચોપાટીએ ફરવા લાગ્યા હોય। ઓકે, અસતત માહિતી એટલે ત્યાં વર્ગ અને અવલોકન અને આવૃત્તિ હોય, સતત માહિતી એટલે વર્ગ અને આવૃત્તિ હોય, બધા સૂત્રો અલગ અલગ છે। ઓકે, જેમ કે અહીંયા શેની વાત હતી? વર્ગ અને આવૃત્તિ। તો એક્સ બાર બરાબર અવલોકન, અવલોકન એટલે તો કે એક્સ અને આવૃત્તિ એટલે એફ, તો સૂત્ર બને સિગ્મા એફ પાઈ એક્સ આઈ છેદમાં એન, જ્યાં એન બરાબર સિગ્મા એફ બરાબર કુલ આવૃત્તિ, કુલ આવૃત્તિ હોય એફ આઈ એક્સ આઈ, એટલે ઘણા કહેશે એફ આઈ એક્સ આઈ એટલે એક્સ ગુણ્યા એફ, એ બે નો સરવાળો, એન એટલે તો કે એફ નો સરવાળો, બરાબર અવલોકન નો નહીં પણ એફ નો સરવાળો। ઓકે, લાઈટ ગઈ તો એ તો જાય, કઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ। ત્યારબાદ છે સતત આવૃત્તિ। વર્ગ અને આવૃત્તિ આપેલી હોય બાળકો તમને, ત્યારે પણ તમારી પાસે સૂત્ર સેમ ટુ સેમ કઈ, તો કે એક્સ બાર બરાબર સિગ્મા એફ પાઈ એક્સ આઈ છેદમાં એન, જ્યાં એન બરાબર સિગ્મા એફ બરાબર કુલ આવૃત્તિ, કુલ આવૃત્તિ। ચ ભાઈ, અહીં
ત્રણ સૂત્રો છે તમારી પાસે, માહિતી બે પ્રકારની હોય, અવર્ગીકૃત અને વર્ગીકૃત. ફક્ત અવલોકન હોય તેને અવર્ગીકૃત માહિતી કહેવાય. અવલોકન આવૃત્તિ હોય, અવલોકન ની હારે આવૃત્તિ, એટલે કે અવલોકન ના મેરેજ થઈ ગયા, કોની હારે આવૃત્તિ હારે, તો એ કઈ માહિતી બની જાય? અસતત. અથવા આવૃત્તિ ના મેરેજ થઈ ગયા, કોની હારે? વર્ગ હારે, તો એ કઈ માહિતી બની જાય? સતત. સમજાય છે? આ કે ના, જો અહીંયા કઈ આવૃત્તિ નથી, એના બધું અવલોકન કેવા તો કુવારા છે. ઓકે, ત્યારે સૂત્ર છે એક્સ બાર એટલે કે મધ્યક બરાબર સિગ્મા એક્સ સિગ્મા એન. સિગ્મા એક્સ એટલે તો કે તમામ અવલોકનોનો સરવાળો, એન એટલે અવલોકનોની સંખ્યા. અહીંયા સિગ્મા એફ આઈ એક્સ આઈ, આવૃત્તિ એટલે એફ આઈ અને અવલોકન એટલે એક્સ આઈ, બંનેનો કરો ગુણાકાર, એટલે કે અવલોકનનો લગ્ન થઈ ગયા, કોની હારે? આવૃત્તિ હારે. બે ભેગા થઈ ગયા ભાંગ્યા એન એટલે ભાંગ્યા કુલ આવૃત્તિ. ત્યારબાદ કયા કઈ છે પ્રોગ્રામ? આવૃત્તિના લગ્ન થઈ ગયા, કોની હારે? વર્ગ હારે. ત્યારે એફ આઈ એક્સ આઈ છેદમાં એન, સિગ્મા એટલે સરવાળો અને જ્યાં એન એટલે કોણ? તો કે કુલ આવૃત્તિ. ઘણા એને એમ થશે સર અહીંયા તો વર્ગ આપેલા છે તો એફ આઈ કેમ મળે? સમજાય છે? તો કે જે વર્ગ આપેલો હોય ને, માની લો કે વર્ગ આપેલો છે ઝીરો થી પાંચ, પાંચ થી દસ, તો એફ આઈ ગોતવા માટે આ બંનેનો સરવાળો ભાંગ્યા બે. અહીંયા એફ આઈ ગોતવા માટે આ બંનેનો સરવાળો ભાંગ્યા બે. એ દાખલો આવશે ત્યારે સમજશું. ઓકે, ચલો હવે આ સૂત્ર તમારે લોકોએ હોમવર્કમાં કરવાના છે 10-10 વખત. ઓકે, આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓ સ્ટાર્ટ કરશું. ઓકે, ચલો બેસ્ટ ઓફ લક.